नमस्कार विद्यार्थियों, धोरण 10 विषय सामाजिक विज्ञान पाठ 18 अठारमा पाठनो नाम छे भाव वधारो अने ग्राहक जागृति। विद्यार्थियों, आ पाठ में आपणे पाठना बे भाग भणवाना छे। भाव वधारो एटले आजे ज्यारे देश में बधी ज वस्तुओना भाव वधे छे तो तेनी शुं परिस्थिति सर्जाय छे अने भाव वधे छे तो एने रोकवा माटे सरकार शुं करे छे तेने लगतुं आ पाठमां भणवानुं छे। आ उपरांत बीजो भाग आवशे ग्राहक जागृति। ग्राहक जागृति एटले आपणे बधा एक ग्राहक छे, बजारमांथी कोई ने कोई वस्तु खरीदता होईए छे, पण आजना उत्पादको वेपारीओ के छेल्ले सरकार द्वारा पण एक ग्राहक तरीके आपणू विविध प्रकारे शोषण थाय छे, जेना कारणे आपणने शारीरिक मानसिक के आर्थिक रीते पण नुकसान थाय छे। बराबर, तो आ पाठમાં આપણે આ પાઠના બે ભાગો ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ વિશે ભણવાનું છે। ચલો આજના મહત્વના એકવાર મુદ્દા જોઈ લઈએ આપણે। પહેલો છે ફુગાવાજન્ય ભાવ વધારો આર્થિક અને સામાજિક દૂષણ કહેવાય છે। વિદ્યાર્થીઓ, એક વસ્તુ એવું જોઈ લઈએ, ફુગાવાજન્ય ભાવ વધારો એટલે શું? તો કહેવાય છે જ્યારે દેશમાં બધી જ વસ્તુઓના ભાવમાં વધારો થાય તો તેને ફુગાવાજન્ય ભાવ વધારો કહેવાય। બરાબર, આજે જો આપણા દેશમાં દિવસે દિવસે વસ્તી વધતી જાય છે, લોકોની વિવિધ વસ્તુઓ પ્રત્યેની માંગ પણ વધતી જાય છે, પણ એની સાથે સાથે વસ્તુઓના ભાવો પણ એક ધારા વધી રહ્યા છે તો તેને ફુગાવાજન્ય ભાવ વધારો કહેવાય। તેને આર્થિક અને સામાજિક એક જાતનું દૂષણ કહેવાય। દૂષણ એટલે કહેવાય છે જ્યારે ભાવો વધે બધી વસ્તુઓના તો સરકારી નોકરી કરવાવાળા કર્મચારી હોય, ઉદ્યોગપતિઓ હોય, વેપારી હોય, તેમને કોઈ ફેર પડતો નથી, પણ તકલીફ કોને પડે? ગરીબ લોકોને, સમાજના મધ્યમ વર્ગના લોકોને, કારણ કે તેમની આવક ઓછી હોય છે। જ્યારે બજારમાં મળતી વસ્તુઓની પુરવઠો ઓછો હોય અને એનો ભાવ વધે એટલે ગરીબો પોતાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુ સરળતાથી ખરીદી શકતા નથી, પરિણામે તેમણે પોતાનું જીવન વધારે ખરાબ જીવવું પડે છે। દાખલા તરીકે આપણે આ વર્ષે જે કોરોના વાયરસની મહામારી થઈ, લોકડાઉન થયું, તેમાં કેટલાય ખાનગી નોકરી કરવાવાળા કર્મચારીઓ છૂટા થઈ ગયા, કેટલાય કર્મચારીઓના પગાર ઘટી ગયા અને આવક ઘટી, એટલે એમણે બજારમાંથી વસ્તુ ખરીદવી કેટલી મુશ્કેલી પડી। તો આવી પરિસ્થિતિને શું કહેવાય? ફુગાવાજન્ય ભાવ વધારો કહેવાય। કહેવાય છે આવી પરિસ્થિતિ જ્યારે જ્યારે પણ દેશમાં ઊભી થાય કે જ્યારે આવક ઓછી હોય ને વસ્તુઓના ભાવ સતત વધતા રહે તો તેનાથી સમાજમાં એની ઘણી ઘેરી અસર પડે છે અને બીજી પણ કેટલીક નવી સમસ્યાઓ જન્મ લઈ લે છે। બરાબર, તો આ ઉપરથી કહી શકાય કે ફુગાવાજન્ય ભાવ વધારો એક જાતનું આર્થિક અને સામાજિક શું છે? દૂષણ। આપણે અત્યારે જે પરિસ્થિતિ પ્રમાણે રહી રહ્યા છે તે પ્રમાણે જોયું કે અત્યારે કેટલાય લોકો એવા છે એમની આવક ઘટી રહી છે, બીજી બાજુ આજે તેલના ભાવ, અમુક શાકભાજીના ભાવ, પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધી રહ્યા છે, એના કારણે સમાજના ગરીબ કે જેમને આ બધી વસ્તુની જરૂર જ હોય છે તેવા લોકોને પોતાનું જીવન ચલાવવું મુશ્કેલ પડી જાય છે। તો એટલે કહી શકાય ફુગાવાજન્ય ભાવ વધારો આર્થિક રીતે તો ઠીક, પણ સામાજિક રીતે પણ એક શું કહેવાય? દૂષણ કહેવાય છે। બરાબર, તો હવે આ પાઠના આપણે આગળના મુદ્દા જોઈએ। તમને પરીક્ષામાં 4 માર્કનો પ્રશ્ન પૂછાય કે ભાવવૃદ્ધિના કારણોની ચર્ચા કરો, કે ભાવ બજારમાં ભાવ કયા કયા કારણસર વધે છે, એના પોઈન્ટ જોઈએ। તો પહેલું છે નાણાકીય પરિબળ। વિદ્યાર્થીઓ, નાણાકીય પરિબળ એટલે શું?
दाखला तरीके सरकार जो लोगों ने बैंकों द्वारा सब्सिडी धिराण के लोन आपे छे, चलो जारे सरकार सब्सिडी धिराण के लोन आपे अने एना द्वारा लोगों पासे पैसा आवे छे, पैसा आवे एटले केटलाक लोको शुं करे जाणी जोईने बैंकों पासेथी लोन ले बराबर, अने तेने ए पैसा आवता तेओ पोतानी मनपसंद वस्तु खरीदे छे। चलो भले पैसा आया वस्तु खरीदे छे पण बजारमां मळती वस्तुनो पुरवठो केवो रहे छे, हमेशा ओछो एटले भाव वधे छे बराबर। आम नाणाकीय परिबळ એટલે જ્યારે સરકાર પણ ભાવવૃદ્ધિમાં મદદ કરે, લોકો પાસે પૈસા આવે વસ્તુઓ ખરીદતા હોય, પણ હંમેશા બજારમાં મળતો પુરવઠો લોકોની માંગ અને પૈસા કરતાં કેવો રહે છે, ઓછો, અને જ્યારે ઓછો પુરવઠો લોકો સુધી પહોંચાડવો હોય તો એના ભાવ પછી વધે। એટલે કહી શકાય કે નાણાકીય પરિબળ ભાવવૃદ્ધિ માટેનું એક જવાબદાર કારણ છે। બીજો પોઈન્ટ છે વસ્તી વૃદ્ધિ। વિદ્યાર્થીઓ આપણા દેશમાં અત્યારે જે ભાવ વધી રહ્યા છે તેના કારણોમાં એક વસ્તી વૃદ્ધિ પણ મોટો ફાળો આપે છે। જેમ કે આપણા દેશમાં આજે દિવસે ને દિવસે વસ્તીમાં વધારો થતો જાય છે। દાખલા તરીકે આપણે જોઈએ તો 2001માં આપણા દેશમાં વસ્તી હતી 102.7 કરોડ બરાબર, અને 2011માં વસ્તી થઈ ગઈ 121 કરોડ। 2001માં વસ્તી હતી 102.7 કરોડ, 2011માં વસ્તી થઈ ગઈ 121 કરોડ બરાબર। હવે જ્યારે આટલી બધી વસ્તી વધે તો લોકોની વસ્તુઓ પ્રત્યેની માંગ વધતી જાય। આજે ચલો સવાર પડી, સવારે જાગ્યા ત્યારથી રાત્રે સૂતા સુધી આજે દેશના બધા નાગરિકોને કોઈ ને કોઈ વસ્તુ જોઈએ, દૂધ જોઈએ, શાકભાજી જોઈએ કે પછી અન્ય ખર્ચાઓ કાઢવાના હોય, બધી જ વસ્તુઓ જોઈતી હોય છે, પણ બજારમાં મળતી વસ્તુનો પુરવઠો લોકોની માંગ કરતાં કેવો પડે છે, ઓછો। એટલે આમ વસ્તી વધી ને પુરવઠો ઓછો એટલે પણ વસ્તુના ભાવ વધે બરાબર। તો ભાવવૃદ્ધિના કારણોમાં બીજું મહત્ત્વનું કારણ થયું વસ્તી વૃદ્ધિ બરાબર। જો ત્રીજું છે કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ। વિદ્યાર્થીઓ જ્યારે કોઈપણ વસ્તુ આપણે તૈયાર લઈએ છીએ એ તૈયાર વસ્તુ બનાવવા માટે કેટલો કાચો માલ જોઈએ, જો એ કાચો માલ મોંઘો થાય તો વસ્તુ બનાવવા પાછળનો ખર્ચો વધે, અને વસ્તુ બનાવવા પાછળનો ખર્ચો વધે તો આખી વસ્તુની કિંમત વધી જાય એટલે પણ વસ્તુના ભાવ વધે। આપણે ઉદાહરણ તરીકે સમજો આજથી 20-25 વર્ષ પહેલાં જમીન લેવી, મકાન બનાવવું કે તૈયાર મકાન લેવું સસ્તું પડતું હતું। આજે મકાન બનાવવા માટે જમીન જોઈએ, મકાન બનાવવા માટેની સામગ્રી ઈંટ, કપચી, લોખંડ, રેતી આ બધી વસ્તુઓના ભાવ શું થઈ રહ્યા છે, વધી રહ્યા છે। તો મકાન બનાવવાનો ખર્ચો પણ વધી ગયો અને અંતે આજે આખા મકાનની કિંમત વધી ગઈ છે બરાબર। એટલે કહેવાય ને કાચો માલ જો મોંઘો પડે તો તેમાંથી બનતી વસ્તુઓનો ખર્ચ વધે અને અંતે આખી વસ્તુની કિંમત વધે। વિદ્યાર્થીઓ જ્યારે આમ ને આમ બધી વસ્તુઓની કિંમત વધે તો સરકારી નોકરી કરવાવાળા કર્મચારીઓ કે ખાનગી નોકરી કરવાવાળા કર્મચારીઓ હોય બધા લોકો સરકાર પાસે કે પોતાના માલિક પાસે પગાર વધારાની માંગણી કરે છે, અને જો તેમની પગાર વધારાની માંગણી સંતોષવામાં આવે તો લોકો પાસે ફરી પૈસા આવે છે, પૈસા આવે એટલે ફરી બજારમાં ખરીદીઓ ચાલુ થઈ જાય। પણ આપણે જોયું પૈસા ભલે આવ્યા પણ બજારમાં મળતો ચીજવસ્તુનો પુરવઠો ઓછો છે એટલે ફરી વસ્તુના ભાવ વધે, ફરી ભાવ વધે ફરી લોકો પગારની માંગણી પર આવે,
આમના વીસ આનું 20 ચક્ર ચાલ્યા કરે. પગાર વધે તો વસ્તુના ભાવ વધે, વસ્તુનો ભાવ વધે તો પગાર વધે, બરાબર. આનું આ ચક્ર ચાલે એટલે આજે ભાવ વૃદ્ધિ પણ જોવા મળે છે. એટલે કહી શકાય કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ તે પણ ભાવ વૃદ્ધિ માટેનું એક જવાબદાર કારણ છે, બરાબર. એના પછી છે સરકાર દ્વારા થતો ભાવ વધારો. વિદ્યાર્થીઓ, ભાવ વૃદ્ધિ કરવામાં એક સરકાર પણ ઘણીવાર મહત્ત્વનો ભાગ ભજવે. આજે સરકારને ખબર છે કે આપણા દેશમાં કેટલાય મધ્યમ વર્ગના લોકો છે, કેટલાય પૈસાદાર લોકો છે, ઉદ્યોગપતિઓ છે, વેપારીઓ છે, સરકારી કર્મચારીઓ છે, એ સમયસર સરકારને ટેક્સ ભરતા નથી, બરાબર. લોકો કોઈને કોઈ રીતે પોતાની આવક છુપાવે છે. તો હવે સરકાર શું કરે? સરકાર પોતાની પણ આવક ભેગી કરવા, કારણ કે તેણે દેશમાં કેટલાક દેશને વિકાસને લગતા કાર્ય કરવાના હોય, રસ્તા બનાવવાના હોય, પુલ બનાવવાના હોય, ગામમાં કે દેશના ગરીબોને અનાજ આપવાનું હોય, કેટલી બધી સેવા કરવાની હોય, તો સરકાર એ ખર્ચાને પહોંચી વળવા ઘણીવાર સરકાર પોતે વહીવટી આદેશો બહાર પાડે અને તેના દ્વારા કેટલી વસ્તુના ભાવ વધારે. જે વસ્તુઓ સરકારના અંડરમાં આવતી હોય તેવી વસ્તુઓના ભાવ સરકાર વધારે. દાખલા તરીકે પેટ્રોલ ડીઝલમાં ભાવ વધે, કૃષિની પેદાશોના ભાવ વધે, ડુંગળીનો ભાવ વધે, ખાંડનો ભાવ વધે, લોખંડ જેવી કાચી ધાતુનો ભાવ વધે, અમુક જીવનરક્ષક દવાઓનો ભાવ વધે, બરાબર. તો ટૂંકમાં સરકાર પોતાની આવક મેળવવા, લોકોની સેવા કરવા, ગરીબ લોકોની, તેના માટે અમુક આપણી જે જીવન જરૂરિયાતની વસ્તુ છે તેના કે લોકોની મોજ શોખની વસ્તુ છે તેના ઉપર ટેક્સ વધારે, કાં તો એનો ભાવ વધારે દે, બરાબર. એટલે આ ભાવ વૃદ્ધિ માટે એક સરકાર પણ મોટો ફાળો આપે છે, બરાબર. એવી રીતે એના પછી છે કાળું નાણું. વિદ્યાર્થીઓ, કાળું નાણું એટલે શું? તો આજે સરકાર વિવિધ પ્રકારે કરવેરા લે, ટેક્સ લે છે, ઉદ્યોગપતિઓ પાસે લે, વેપારીઓ પાસે લે, સરકારી કર્મચારીઓ પાસે લે છે. પણ કેટલાય ઉદ્યોગપતિઓ કે પછી વેપારીઓ પોતાની પાસે આવેલા પૈસાનો હિસાબ રાખતા નથી. તો કાળું નાણું એટલે હિસાબે ચોપડે નહીં નોંધાયેલી બિન હિસાબી આવકને શું કહેવાય? કાળું નાણું કહેવાય. બ્લેક મની, ટૂંકમાં બે નંબરી પૈસા. આવા લોકો શું કરે? તો પોતાની પાસે આવેલા પૈસા બેંકમાં પણ નથી મૂકી શકતા કે પોતાના ઘરમાં પણ નથી રાખી શકતા. તો આવા પૈસા લોકો રોજ જેમ આવતા જાય તેમ આડેધડ ખર્ચ કરતા જાય. બજારમાંથી મોંઘા ભાવની બધી વસ્તુઓ ખરીદે, મોજશોખની વસ્તુ ખરીદે અને તેનો આડેધડ ઉપયોગ કરે. પણ આપણે જોયું આ પાઠમાં આગળ, એક તો વસ્તી વધે છે, આવું બે નંબરી આવકવાળા લોકો પણ વધી રહ્યા છે, બરાબર. અને એમના લીધે જ એમની એવી મોજશોખ અને ઊંચી જીવનશૈલીની રીતને કારણે આજે આ લોકો આડેધડ પૈસા બગાડે છે. પણ બજારમાં મળતી વસ્તુનો પુરવઠો ઓછો હોય એટલે એનો ભાવ વધે, બરાબર. આજે કેટલાય લોકો, ઘણા ઘર એવા છે કે એમના ઘરમાં બબે ચાર ચાર ગાડીઓ હોય તો એનો પેટ્રોલનો ખર્ચ કાઢે, પછી દૂધ, ફળ, અમુક શાકભાજી કે જે આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે, દૂધ છે, શાકભાજી છે, ફળ છે, એવી જ વસ્તુઓના ભાવ પણ પાછા વધે. તો એની પાછળ કયા લોકો ફાળો આપે? આવું કાળું નાણું ધરાવનાર લોકો. એ લોકો આડેધડ ખર્ચ કરે, બજારમાંથી બધી વસ્તુ ખરીદે, પણ બજારમાં મળતી વસ્તુઓ ઓછી હોય એટલે એ બધી વસ્તુઓના ભાવ વધે. એટલે કહેવાય કાળું નાણું એ ભાવ વૃદ્ધિ માટેનું જવાબદાર કારણ છે, બરાબર. જો કાળું નાણું, પછી નિકાસમાં વધારો. નિકાસમાં વધારો,
આજે સમજો આપણા દેશમાં જ વસ્તી વધે, લોકોની વસ્તુ પ્રત્યેની માંગ વધે તો પુરવઠો તો પાછો ઓછો છે, તો એ ઓછા પુરવઠામાં પણ સરકાર ઘણીવાર શું કરે, વિદેશી હુંડિયામણ મેળવવા. સરકાર અહીંયાથી બધી વસ્તુઓ વિદેશમાં નિકાસ કરે, બરાબર, ડુંગળી, લસણ, કેરીની સિઝનમાં કેરીની નિકાસ કરે, આવી રીતે અમુક શાકભાજી છે, ફળ ફળાદી છે, ઉદ્યોગોના કાચો માલ કે તૈયાર માલની પણ વિદેશમાં નિકાસ કરે. અને અહીંયા આપણે માંગ કર્યા કરીએ, એક તો પુરવઠો ઓછો જ છે, ઓછા પુરવઠામાં પણ સરકાર વસ્તુ વિદેશમાં મોકલે એટલે ભાવ ના વધતા હોય તો વધી જાય. એટલે કહેવાય ને, નિકાસમાં થતો વધારો એ પણ ભાવ વૃદ્ધિ પાછળનું એક જવાબદાર કારણ ગણાય છે, બરાબર. એના પછી છે દાણચોરી. દાણચોરી એટલે શું? દાણ એટલે જકાત નાખવું. દાણચોરી એટલે આજે સમજો, એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં માલ સામાન લાવવો લઈ જવો હોય કે એક દેશમાંથી બીજા દેશમાં લાવવું લઈ જવું હોય તો સરકાર શું લે છે? જકાત લે છે. તેમ છતાં આજે આવું ઊંચું જકાત બચાવવા માટે કેટલાય વેપારીઓ ઉદ્યોગપતિઓ પોતાનો માલ સામાન ચોરી છુપેથી દાણ નહીં ભરીને પણ એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં ઠાલવે છે. અને આમ દાણ ચોરી એ પણ ભાવ વૃદ્ધિ પાછળનો જવાબદાર કારણ બને છે. દાખલા તરીકે આપણે મોલમાંથી કે પછી કરિયાણાની દુકાન પરથી કોઈ પણ પેકિંગવાળી વસ્તુ ખરીદીએ છીએ, તેમાં ટેક્સ સાથે આવી જાય છે રકમ. આપણે તો ટેક્સ સાથે પૈસા વેપારીને આપીએ છીએ, પણ વેપારી એનું જો આપણને પાકું બિલ ના આપતો હોય, કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય કે પછી કરિયાણાની કોઈ દુકાન હોય, જો જ્યાં પણ પાકું બિલ ના મળતું હોય તો એનો મતલબ વેપારી પણ ટેક્સ નથી ભરતો, પણ આપણા જે પૈસા આપેલા હતા એ પૈસા ને ટેક્સ એ વેપારી જ લઈ લે છે અને સરકારની આવક ઘટે. જો આમ સરકારની આવક ઘટી એટલે જ કયો પોઈન્ટ આવ્યો? સરકાર દ્વારા થતો ભાવ વધારો, બરાબર. તો દાણ ચોરી, ચોરી છુપેથી માલ સામાન આવે જાય, સરકારને એનો સમયસર ટેક્સ ના મળે અને જે વસ્તુઓનો ટેક્સ હોય વેપારી કે ઉદ્યોગપતિ લઈ જાય, એટલે કહી શકાય દાણ ચોરી એ પણ ભાવ વૃદ્ધિ પાછળનું એક જવાબદાર કારણ છે. છેલ્લો પોઈન્ટ છે સંગ્રહખોરી. સંગ્રહખોરી ને બીજું શું કહેવાય? કાળા બજાર. સંગ્રહખોરી એટલે શું? તો સમજો, ભવિષ્યમાં ભાવ વધશે એવી અફવાઓ ચાલુ થઈ જાય કે અટકળો ચાલુ થાય અને એ ભાવ વધારાનો લાભ લેવા ઉદ્યોગપતિઓ, વેપારીઓ કે ગ્રાહક પોતે પોતાના ગોડાઉનમાં કે પોતાના ઘરમાં સંગ્રહખોરી ચાલુ કરી દે, બરાબર, અને બજારમાં તેની કૃત્રિમ અછત ઊભી કરી દે. એટલે તો સમજો, એક બાજુ આપણે બધી વસ્તુઓ માંગતા હોઈએ છીએ, બજારમાં આમ પણ તેનો પુરવઠો ઓછો છે અને જો અફવા ચાલુ થઈ તો લોકો તો આડેધડ વસ્તુ ખરીદ્યા કરશે અને પોતાના ઘર કે ગોડાઉનમાં એની સંગ્રહખોરી જ કર્યા કરશે, ને બજારમાં ઓછા પુરવઠામાં પણ હજી અછત ઊભી કરે, કૃત્રિમ અછત, એટલે પણ વસ્તુઓના ભાવ વધે. દાખલા તરીકે એવી ખબર પડે કે અઠવાડિયા પછી ડુંગળીના ભાવ વધવાના છે, તો એક વ્યક્તિ જો આ વાત પોતાના ફળિયામાં કરે, પડોશમાં કરે, તો આ વાત બધે ફેલાઈ જાય અને અઠવાડિયામાં ભાવ વધવાના છે એવી અફવાના આધારે બધા ડુંગળીઓ ખરીદવા માંડે, બરાબર, પોતાના ઘરમાં કે વેપારી પોતાના ગોડાઉનમાં એને સંગ્રહખોરી કર્યા કરે ખાલી અફવાના આધારે. તો આમ કરીને બધાએ બજારમાં ડુંગળીની સામે ચાલીને શું ઊભી કરી? અછત. અને અછત ઊભી થઈ એટલે ભાવ નહોતા વધવાના તો પણ વધી ગયા. એટલે કહેવાય આમ સંગ્રહખોરી કે કાળા બજાર પણ ભાવ વૃદ્ધિ માટેનું એક જવાબદાર કારણ છે. તો વિદ્યાર્થીઓ,
આપણે આજે કયા કયા મહત્વના મુદ્દા જોયા? પહેલું ફુગાવાજન્ય ભાવ વધારા વિશે માહિતી મેળવી, ત્યાર પછી ભાવવૃદ્ધિના કારણોમાં જોયું નાણાકીય પરિબળ, વસ્તી વૃદ્ધિ, કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ, સરકાર દ્વારા થતો ભાવ વધારો, કાળું નાણું અને નિકાસમાં વધારો, દાંડ ચોરી અને સંગ્રહખોરી અને કાળા બજાર. આ એક મહત્ત્વનો 4 માર્ક્સનો પ્રશ્ન છે, બરાબર, જે બધાએ કમ્પલસરી તૈયાર કરવાનો રહેશે. ઓકે, થેન્ક્સ.